मीठा मधुने मीठा मेहुला रे लोल, एथी मीठी ते मोरी मात रे जननी, नी जोड़े सखी नहीं जड़े रे लोल, जननी नी जोड़े सखी नहीं जड़े रे लोल। प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लोल, जगथी जुदेरी ने जात रे जननी, नी जोड़े सखी नहीं जड़े रे लोल, जननी नी जोड़े सखी नहीं जड़े रे लोल। अरे वाह, कवि बोटाद करनी मातृ प्रेमनी झांकी करावनार अने आपणने भाव विभोर बनावी दे तेवी सुंदर मजानी कवितानी पंक्ति सांभळीने मजा आवी गई ने मित्रो। अने मित्रो, एवा ज मातृ प्रेमनी झांकी करावनार तेवो ज एक रीड छे, एवो ज एक पाठ छे जे आजे आपणे भणवाना छीए। आ पिक्चर तमने देखाय छे ते एक स्नो लेपर्डनुं छे, अने आ रीडमां पण एक स्नो लेपर्ड केवी रीते पोताना बे बच्चाओनी रक्षा करे छे तेने रिलेटेड पाठ छे। એટલે તો કહેવાય છે ને કે માં ગમે તે સ્વરૂપે હોય, તે માણસના સ્વરૂપે હોય, પશુ પક્ષીઓમાં હોય કે પછી માદા હિંસક પશુઓમાં હોય, તે હંમેશા પોતાના બાળકોની સલામતી માટે ગમે તે કરી છૂટે છે। એટલે જ તો કહેવાયું છે કે માં તે માં, બાકી બધા વગડાના વા। તો મિત્રો, આવો સુંદર મજાનો પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, તો ત્યારે હું વિરાણી શાળા પરિવાર વતી જેઠવા નીરુ આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જેમ તમે બધા જાણો છો તે રીતે આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1નું રીડ 2 છે તે આજે સ્ટડી કરીશું, જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર। સેવિયર એટલે શું મિત્રો? સેવિયર એટલે મદદ કરનાર, બચાવનાર, હે ને? અને આ પાઠનું ગુજરાતી આવું થશે, વન્ય જીવન રક્ષક। શું થશે? વન્ય જીવન રક્ષક। તો જોઈએ મિત્રો આ પાઠમાં શું આવે છે। આ પાઠ છે તે એક સ્ટોરી ટેલિંગ ટાઈપ છે, બરાબર, જ્યાં મુખ્ય 5 કેરેક્ટર આપી દેવામાં આવેલા છે। તેના મેઇન કેરેક્ટર જે મેઇન લીડ કરે છે તે કેરેક્ટર છે અલીભાઈ। આ અલીભાઈ છે તે એક ટ્રાવેલર છે, તે હિમાલયની પર્વતમાળાઓમાં પગપાળા દૂર સુધી ચાલે છે અને તેમને ખૂબ ફરવાની એક ખેવના છે। અને તેમના જ એક પરમ મિત્ર છે રામસિંહ, અને રામસિંહના ફેમિલીની એ વાત કરેલી છે, તેમની ડોટર જેનું નામ છે નીલમ, તેમનો સન જે છે અર્જુન અને તેમના વાઇફ। આ 5 કેરેક્ટર છે તે આ પાઠમાં આવે છે। જોઈએ પાઠની શરૂઆત કેવી રીતે થાય છે તે। Neelam came dashing into the house shouting joyfully, Alibhai has come, Alibhai has come. Neelam che te dashing into એટલે અહીંયા dash into નો મતલબ થાય ખૂબ ઝડપથી પ્રવેશ કરવો, અને નીલમ છે એટલે તે કોની ડોટર છે? અહીંયા રામસિંહની, તે રામસિંહની ડોટર છે। તે ફટાફટ ઘરમાં પ્રવેશ કરે છે અને જોયફુલી સાઉટિંગ કરે છે, એકદમ આનંદથી ઉત્સાહથી બોલે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંહ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ, અને રામસિંહનું આખું ફેમિલી છે, તેમના ઘરના બધા જ છે, તે તેમને જોવા માટે એટલે કે તેમને ટૂંકમાં રિસીવ કરવા માટે દોડી જાય છે। એન્ડ ધેર હી વોઝ A tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. શું વાત કરે છે કે જે અલીભાઈ આવેલા છે, જે ટ્રાવેલર છે, જે મુસાફર છે, તે કેવા લાગતા હતા, બરાબર, એની અહીંયા વાત કરેલી છે। ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચા હતા અને જેના પહોળા ખભા હતા, રેડ ચીક્સ એન્ડ નોઝ હતા, રેડ એકદમ રેડ એના ચીક્સ એટલે કે તેના ગાલ અને નોઝ હતા, અને વ્હાઇટિસ જેનું કોમ્પ્લેક્શન હતો એટલે કે જે ઘઉંવર્ણા લાગતા હતા, તેવા અલીભાઈ છે તે રામસિંહના ઘરે આવે છે। હી વોઝ ડ્રેસ્ડ, હવે તેને કેવા કપડાં પહેરેલા હતા એની આ વાત કરેલી છે,
એને વામ, વામ એટલે ગરમ, થીક એટલે જાડું, લોંગ એટલે લાંબુ, વુલન કોટ એટલે શું વાત કરે છે કે તેને ગરમ અને જાડો એવો લાંબો કોટ પહેરેલો હતો વુલનનો. એકદમ નીચે ટાઈટ ટ્રાઉઝર પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, ચામડાના લાંબા બૂટ પહેરેલા, મોટા બૂટ પહેરેલા હતા. અને ઉપર બ્રાઉન કલરની ફર કેપ, એટલે કે એકદમ રૂવાંટીદાર કેપ એને પહેરેલી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, એટલે શું વાત કરે છે અહીં કે ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી, એટલે ખુલ્લા દિલથી રામસિંહ હગ્ડ હિમ. અને રામસિંહ છે તે પોતાના પરમ મિત્રને હગ કરે છે, એટલે તેમને ભેટી પડે છે અને કહે છે કમિન કમિન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અને અલીભાઈ પેટેડ એવરી વન, અને અલીભાઈ છે તે બધાને સાથે હાથથી થપથપાવે છે, બધાને મળે છે. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, અને કુટુંબના દરેક વ્યક્તિ જે છે તેમના મિત્રના ફેમિલીના એ બધા લોકો સાથે લવિંગલી એકદમ પ્રેમાળ રીતે વાત કરે છે. તેનો અવાજ કેવો છે? ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને એકદમ થીક જાડો અને મજબૂત, સ્ટ્રોંગ એકદમ મજબૂત જેનો અવાજ છે તેવા અલીભાઈ બધા સાથે લવિંગલી વાત કરે છે. અને કમ્ફર્ટેબલ થાય છે કાઉચ ઉપર, કાઉચ એટલે સોફો, એટલે એનો મતલબ શું થાય? અને પછી તે સોફા ઉપર બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, અને અહીંયા નીલમના મધર છે તે ચા બનાવે છે અને રામસિંહ છે તે અલીભાઈ સાથે એ દરમિયાન વાતો કરે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે મિત્રો, તમને એક માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછી શકે કે હુ વોઝ અલીભાઈ, અલીભાઈ કોણ હતા? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, મુસાફર હતા જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું ખૂબ ગમતું. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન અ ફૂટ, જેને લાંબો રસ્તો, લાંબી મજલ પોતાના પગપાળા ચાલેલી હતી. ક્યાં ચાલેલી હતી? ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, એટલે હિમાલયની પર્વતમાળાઓમાં જેને પગપાળા ઘણું બધું ફરેલું હતું તેવા હતા અલીભાઈ. મિત્રો, તમને અહીંયા અલીભાઈ વિશે શોર્ટનોટ પણ પૂછાઈ શકે, ફક્ત અલીભાઈ કરીને ટાઇટલ હોઈ શકે અથવા કેરેક્ટર ઓફ અલીભાઈ પણ પૂછાઈ શકે. તો આપણે અહીંયા આ બધી વસ્તુઓને મેન્શન કરવી પડે. સ્ટાર્ટિંગમાં આપણે જોઈ ગયા કે અલીભાઈ હતા, તેનો અપિયરન્સ કેવો હતો, તેનો દેખાવ કેવો હતો, તેને કેવો ડ્રેસઅપ કરેલો હતો, બરાબર. અને ત્યારબાદ અલીભાઈ છે તે ટ્રાવેલર હતા એ વાત પણ તમારે અહીંયા મેન્શન કરવી પડે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, તેને શું ગમતું? કુદરત છે તેનું અવલોકન કરવું, એટલે કે કુદરતના ખોળે તેને ખૂબ મજા આવતી. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં એક ગામથી બીજા ગામ અને એક ટાઉનથી બીજા ટાઉન તે ફરીએ જ રાખતા. અને શું કરતા? સાથે સેલિંગ કરતા. સેલિંગ કરવું એટલે વેચવું. ડ્રાઈડ એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે સૂકો મેવો, ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે સૂકો મેવો. હર્બ્સ એટલે ઔષધિઓ, એન્ડ મેડિસિન્સ અને દવાઓ, એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ, પ્રીસિયસ એટલે એકદમ કિંમતી એવા પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, જે પોતે ટ્રાવેલ કરતા, મુસાફરી કરતા એ સમય દરમિયાન તેને જે પણ કાંઈ કિંમતી પથ્થરો મળતા અથવા આ બધી ઔષધિઓ મળતી, તો બધી વસ્તુઓ છે તે વેચતા રહેતા. આવા હતા અલીભાઈ. આગળ શું વાત કરે છે? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંહ. હવે રામસિંહ છે તે પોતાના મિત્રને પૂછે છે કે આ વખતે તમે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને રામસિંહ, અલીભાઈ છે તે વાત કરે છે કે આ વખતે તો હું પર્વતમાળાઓની અપ સુધી, અપ ધ હાઈ માઉન્ટેન, પર્વતોમાં ઊંચે સુધી, ઇન્ડિયા અને તિબેટની સરહદો સુધી, તેની બોર્ડર સુધી, ત્યાં સુધી હું હતો. અલોન, એ નીલમ છે તે પૂછે છે, અલોન એટલે એકલા. શું તમે એકલા હતા ત્યાં? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ, એટલે આઈ એમ યુઝ ટુ ઇટ. મિત્રો, અહીંયા યુઝ ટુનો ઉપયોગ થયેલો છે. તમે બધા જાણો છો તે મોડલ ઓક્ઝિલરીઝમાં આવે છે. આપણે ડે ટુ ડે લાઈફમાં અથવા આપણી કોઈ ટેવ દર્શાવી હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ફોર એક્ઝામ્પલ હું વાત કરું, આઈ એમ યુઝ ટુ ગો ટુ સ્કૂલ, બરાબર. આઈ એમ યુઝ ટુ ગો ટુ સ્કૂલ, હું દરરોજ શાળાએ જાઉં છું, બરાબર. તો આ કેવી એક્ટિવિટી થઈ જે આપણે ડે ટુ ડે કરતા હોઈએ છીએ ત્યારે આ યુઝ ટુનો ઉપયોગ થતો હોય છે. તો શું અલીભાઈ વાત કરે છે કે મને તો આની હેબિટ થઈ ગઈ છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અને અલીભાઈ વાત કરે છે કે અહીંયા તો હું ફક્ત એક જ રાત રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, અને સવારે તો હું અહીંથી ને નીકળી જઈશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. અને પછી છે તે ઓલા નીલમ અને તેનો ભાઈ જે બંને બેઠેલા છે તે વાત કરે છે કે નહીં અલીભાઈ, નહીં, અમે તમને અહીંથી નહીં જવા દઈએ. તમારે તો અમને હિલ સ્ટોરીઝ, એટલે જે માઉન્ટેનમાં ફરતા હોય છે ને, તો ટેકરીઓની, પહાડીઓની જે વાર્તાઓ છે તે તો તમારે અમને કરવી જ પડશે, આવું નીલમ બોલે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર ટુ ડેઝ. અને બહુ બધા ઇન્સિસ્ટ કરે છે. ઇન્સિસ્ટ કરવું એટલે આગ્રહ કરવો. અને બહુ બધા આગ્રહ કરે છે ત્યારે તે બે દિવસ ત્યાં રહેવા માટે એગ્રી થાય છે. ધેટ નાઇટ તે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. અને તે રાત્રે તે બધા જ જાગે છે ખૂબ મોડે સુધી. સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. અને તેના બેડની આજુબાજુ ગોઠવાઈ જાય છે. શું સાંભળવા માટે? તેના ટ્રાવેલિંગના એક્સપિરિયન્સને સાંભળવા માટે. હવે મિત્રો, આવું તો આપણી સાથે પણ બનેલું હશે. યાદ કરો, કોઈ મનગમતા મહેમાન આવેલા હોય અને તે બહુ લાંબા સમય પછી આપણને મળેલા હોય તો આપણને પણ ઉત્સુકતા જાગે. અને એ રાત્રે સામાન્ય રીતે ઘણા લોકોના ઘરમાં આવી રીતે બધા એકઠા થાય છે, બેસે છે અને વાતો શેર કરે છે. અને અહીંયા તો અલીભાઈ પાસે હિમાલયની પર્વતમાળાઓની બહુ બધી વાર્તાઓ છે. અને મિત્રો, જે આપણે શરૂઆતમાં પાઠમાં વાત કરતા હતા તે સ્ટોરી તો હવે જ અહીંયા શરૂઆત થાય છે કે અલીભાઈ છે તે પોતાની હિલ સ્ટોરીઝ આપણી સાથે શેર કરે છે. અને તે સ્ટોરી શું છે તે આપણે જોઈએ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ વાર્તાની શરૂઆત કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એમ વાત કરે છે કે હું ગામની નજીક હતો, ટૂંકમાં હું પગપાળા જતો હતો અને ગામની નજીક હતો, એને એક બે કલાક જેટલું ડિસ્ટન્સ બાકી હશે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. ઇન્ડિયા અને ટિબેટની બોર્ડરથી હું થોડાક જ માઇલ્સ દૂર હઈશ. આઈ વોઝ હંગ્રી, હું એકદમ ભૂખ્યો થયો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મારા લંચને એન્જોય કરવા માટે, એટલે જમવા માટે હું ત્યાં ગોઠવાણો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. વાત કરે છે કે હું જ્યાં બેઠેલો હતો ત્યાં એકદમ નીરવ શાંતિ હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઈમ્સ, સિવાય કે થોડાક બર્ડ્સ છે તે કલરવ કરી રહ્યા હતા ક્યારેક ક્યારેક. એકદમ આજુબાજુમાં નીરવ શાંતિ હોય તો આ સમયે આપણને પણ ઘણી બધી વખત આવા પક્ષીઓના કલરવ સ્પષ્ટ સંભળાતા હોય છે. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. શું વાત કરે છે કે હજી તો માંડ મેં થોડાક મોર્સલ્સ કોળિયા લીધેલા હશે જમવાના, ત્યાં મને એ સંભળાય છે. આઈ હર્ડ, શું સંભળાય છે? એકદમ સોફ્ટ અને ફીબલ એટલે એકદમ નબળો, ગ્રાઉલ્સ એટલે ઘુરકવું. હવે નબળું કોણ ઘુરકે મિત્રો? જુઓ અહીંયા બાજુમાં પિક્ચર આપેલું છે, તમને ખબર પડી જ ગઈ હશે કે આના ઘુરકવાનો અવાજ કેવો હોય. આઈ વોઝ અલાર્મ્ડ. હવે અલીભાઈ તો ટ્રાવેલર હતા, તે તો ઘણી બધી જગ્યાએ ફરતા હતા, એટલે તેમને ખબર પડી ગઈ અને તે એકદમ અલાર્મ થઈ ગયા, સાવધ થઈ ગયા. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. પણ અવાજ ઉપરથી મને ખબર પડી ગઈ હતી કે આ બીજું કાંઈ નહીં પણ એક રીંછ છે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં ફટાફટ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને વાંકો વળી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ. એને એકદમ સ્ટ્રોંગલી જે પવન ફૂંકાતો હતો ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે એકદમ ભયાનક, વિશાળ, હિંસક. શું વાત કરે છે? એ મોન્સ્ટર એટલે કોની વાત કરેલી છે? રીછની. શું વાત કરે છે કે મેં ફટાફટ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને હું બેન્ટ વળી ગયો.
જેના કારણે ધ સ્મેલ ઓફ ફૂડ એટલે કે જમવાની સ્મેલ અને મારા બોડીની સ્મેલ તે આટલા ફૂંકાતા સ્ટ્રોંગ પવનમાં તે કદાવર પ્રાણી જે છે મોન્સ્ટર છે તેમના સુધી ન પહોંચે. આઈ ટુક અપ માય બાંબુ સ્ટફ વિથ ઇટ્સ પોઈન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી મારી લાંબી વાંસની ડાંગ લીધી અને મારા ડાબા હાથમાં શું લીધું, એક મોટો બે ધારવાળો છરો લીધો. અલીભાઈ તો ટ્રાવેલર હતા, એમની પાસે હથિયાર પણ હતા, એટલે તે મેન્ટલી પ્રિપેર થઈ ગયા હતા કે જો રીછ સામે આવે તો તેને ફેસ કેવી રીતે કરવું. આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ક્રાઉડ કરવું એટલે ઘસડવું. તે એમ કહે છે કે હું ઘસડતા ઘસડતા ટુ ધ એજ ઓફ માઉન્ટેન એટલે માઉન્ટેનની ધાર સુધી, પર્વતની ધાર સુધી ગયો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, અને મેં નીચે નજર કરી એકદમ ઊંડી અને સાંકડી ખીણમાં. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટીની સ્નો લેપર્ડ કપ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ. શું વાત કરે છે અહીંયા. અને જ્યારે મેં ખીણમાં દ્રષ્ટિ કરી ત્યારે મને શું દેખાણું, માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટીની બે નાના સ્નો લેપર્ડ હિમચિત્તાના બચ્ચાઓ, કપ્સ એટલે તેના બચ્ચાઓ, અને સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ બરાબર તે જમીન ઉપર, ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે સપાટ જમીન ઉપર મને બે હિમચિત્તાના બે નાનકડા બચ્ચાઓ દેખાણા. આગળ શું બને છે મિત્રો, તો તેના માટે આપણે પછી જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. મિત્રો, આજે જેટલું ભણાવ્યું છે તે એક વખત ફરીથી રિવિઝન કરી જાજો. આમાં મિત્રો ઘણા બધા શબ્દો છે જે અઘરા મિનિંગ લાગતા હશે, તો તે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. અને પછી તે નાના બચ્ચાઓ સાથે શું બને છે તે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ.